માનવીય મૂલ્યનું જતન કરતી પરંપરા ઐતિહાસિક મોટામિયા માગરોલની ગાદીના ઉર્સ મેળાનો 27મીથી આરંભ થયો છે. ઘેર ઘેર ગાયપારો, કોમિકતા, શિક્ષણ, આધ્યાત્મિક પ્રગતિ, માનવતા, વ્યસન મુક્તિ, ઘેર ઘેર વૃક્ષવાવો તેમજ કન્યા કેળવણીનો બોધ આપતી પરંપરાગત ઐતિહાસિક બિનરાજકીય મોટામિયા માંગરોળની દરગાહ શરીફની ગાદી કે જેઓના વડીલ સંતોએ ભારત વર્ષમાં પાછલા 750 વર્ષ પૂર્વે માનવતા અને કોમી એકતાને પ્રાધાન્ય આપવાનું કામ આરંભ્યું હતું. આ ગાદીના વડીલોએ રાજાશાહીનો ત્યાગ કરી ફકીરી અપનાવી હતી અને આટલા વર્ષો બાદ પણ અહીંના પરંપરાગત હાલના એકમાત્ર સજ્જાદાનસિંહ ગાદીપતિ હિજે હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીઉદ્દીન ચિસ્તીએ એક પરંપરા જાળવી રાખી પૂર્વજોની ઢબે રાજકારણથી દૂર રહી સેવા કાર્ય કરી રહ્યા છે. અત્યારે અમારા જે પૂર્વજો હતા એમના પૂર્વજોના શિક્ષણ થકી જે સેવાનો અભિગમ છે એને આગળ ધપાવવા માટે અમે પ્રયાસ કર્યો છે કે મોટામિયા માંગરોળની ગાદી પ્રેરિત ગ્લોબલ સુફી પીસ એન્ડ સેલ્ફ ફાઉન્ડેશન દ્વારા અમે HHMC એજ્યુકેશન કેમ્પસની શરૂઆત કરવા જઈ રહ્યા છે. એક નાનકડો પ્રયાસ છે જેના કારણે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરાવી શકાય અને આ પ્રયાસ વિશેષતઃ મારા દાદા અને મોટામિયા માંગરોળની ગાદીના એક એવા ગાદીપતિ કે જેમણે આ સૈકાઓ જૂની પરંપરામાં સૌથી વધુ લાંબો કાર્યકાળ 45 વર્ષ આ ગાદીની સેવા કરી છે અને તેઓના શિક્ષણના સંદેશને આગળ ધપાવવા માટે અમે આ વર્ષથી એક નાનકડા પ્રયાસની જાહેરાત કરી છે અને આશા રાખીએ કે સૌના સાથ અને સહકારથી અમે આ પ્રયાસને સંપૂર્ણ કરી શકીએ. આજ પવિત્ર ગાદીનો દર વર્ષે ગુજરાતી તિથિ મુજબ પોષ સુદ એકમથી ઉર્સ મેરાનું આયોજન થાય છે અને આ વર્ષે મેરો તારીખ 27/12/2019 શુક્રવારથી શરૂ થશે તથા તારીખ 28/12/2019 શનિવારને રાત્રે ચિરાગી થશે તથા રાબેતા મુજબ 15 દિવસ સુધી ચાલશે. તારીખ 27/12/2019 શુક્રવારના રોજ હાલના ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીઉદ્દીન ચિસ્તી પોતાના રહેઠાણથી પાલેથી 11 કલાકે મોટામિયા માંગરોળ આવશે જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવશે. તારીખ 27/23 કલાકે વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીઉદ્દીન ચિસ્તીના મુબારક હસ્તે આંદોલન શરીફની વિધિ થશે તેમજ ભાઈચારો કોમી એકતા માટે વિશેષ દુઆઓ પણ થશે. આ ઉર્સ દરમિયાન દેશ વિદેશ તેમજ ગુજરાતના વિવિધ સ્થળોથી અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડશે. ઉર્સ દરમિયાન કોમી એકતાના ભજનમાંને મહેફિલ સમાજ જેવા કાર્યક્રમો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગાદીનો મહાન સંત રાજવલ્લભ રાજગુરુ હજરત ખ્વાજા મત્તાઉદ્દીન ઉર્ફે મોટામિયા ચિસ્તી ત્રીજાના સેવા કાર્યોની નોંધ બ્રિટિશ સરકારથી લઈ વિવિધ સંસ્થાઓ અને સર સયાજીરાવ ગાયકવાડ સહિત અન્ય મહાનુભાવોએ મોટામિયા માંગરોળ ગાદી ખાતે આવી તેમનું સન્માન કર્યું હતું. ત્યારબાદ તેઓના જ્યેષ્ઠ પુત્ર હજરત ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયા ચિસ્તી સાહેબ ગાદી પર આવ્યા. તેઓ બાદ હજરત ખ્વાજા ફરીઉદ્દીન મોટામિયા ચિસ્તી 1957-2001 સુધી સતત 45 વર્ષ સુધી લાંબા કાર્યકાળ સુધી સેવા આપી હતી. તેમના પછી વર્ષ 2001 પરંપરા અનુસાર તેઓના જ્યેષ્ઠ પુત્ર પીર સલીમુદ્દીન ફરીઉદ્દીન ચિસ્તી વિધિવત ગાદી પર બિરાજમાન થયા અને આજ દિન સુધી સંપૂર્ણ સુફી ઢબે વિવાદોથી દૂર રહી લોકસેવા કરી રહ્યા છે. તેઓ ઉર્સ દરમિયાન 15 દિવસ સુધી મોટામિયા માંગરોળ મુકામે પૂર્વજોની ઢબે મુરીદ થવા અનુયાયીઓ બનવાની પ્રક્રિયા પણ જાળવી રાખી છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે આ સ્થળની વડીલ સંતોની આજ્ઞા અનુસાર ગાદી તરીકે સ્થાપના કરવામાં આવી છે જેનું વિશેષ મહત્વ હોય અહીંના તમામ સંતોના ઉર્સ એક જ દિવસે ઉજવવામાં આવે છે જેને ખાનવાદાએ ચિસત્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગાદી પ્રેરિત ચાલતા ગ્લોબલ સુફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, આધ્યાત્મ તથા સમાજસેવાના અનેક કાર્યો થઈ રહ્યા છે. એક વધુ કલગી કાર્યક્રમમાં મૂળ પીંચ ઉમેરવાનું કાર્ય ગાદીપતિ દ્વારા હાથ ધરાશે. આ વર્ષથી વર્તમાન ગાદીપતિ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી અને અનુગામી ડોક્ટર મત્તાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી પૂર્વજોના શિક્ષણ સેવાના ભાગીરથ અભિગમને આગળ ધપાવવા હિજ હોલીનેસ મોટામિયા ચિસ્તી એજ્યુકેશન કેમ્પસ અથવા સ્થાપવાનો પ્રયાસ હાથ ધર્યો છે. હજરત ખ્વાજા મોટામિયા ચિસ્તી ત્રીજા દ્વારા
1,00,000 ગાય ઉપાડવામાં આવી હતી. આજે પણ આ સિદ્ધાંતને અનુસરીને અહીં ઘેર ઘેર ગાયપારોને સંદેશ સાથે 1,00,000 લોકોને વ્યસન મુક્તિ કરવાના તથા ઘેર ઘેર વૃક્ષોનો વાવો અભિયાન પૂરજોશમાં ડૉક્ટર મત્તાઉદ્દીન ચિશ્તીના નેતૃત્વમાં ચાલી રહ્યું છે. 15 દિવસ દરમિયાન વિવિધ કામોનું 1,00,000 લોકોનું માનવ મહેરામણ ઉમટશે. ઉર્સ મેળા દરમિયાન અહીં ચિશ્તીયા નગર કમ્પાઉન્ડ ખાતે વિવિધ પ્રકારની ચગડોળ તથા મનોરંજનના સાધનો અને ખાણીપીણીના સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બને છે, જેને અનેક લોકો લાભ ઉઠાવે છે. આ દરમિયાન સ્થાનિકો અને તંત્ર પોતાનો સાથ સહકાર આપે છે. પરંપરાગત સજ્જાદીન સિંહની હાજરીમાં કોમી એકતાનું અનોખું વાતાવરણ સર્જાશે. નિર્મલ પટેલ, ZSTV, કોસંબા.